નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અશ્વિક વિદ્યાલય કિલ્લા પારડી હું સેજલ ઠાકોર આજે આપણે જોઈશું ધોરણ છ ગુજરાતી મીડિયમ માટે વિષય છે સંસ્કૃત મિત્રો આપણે નંબર સુધી ભણી ગયા હતા હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર છ જેનું નામ છે ભવતું ભારતમ ભવતું ભારતમનો ગુજરાતી અર્થ થાય છે ભારત દેશ થાવ આ ભારત દેશ શું છે શું દર્શાવ્યું છે તો પ્રસ્તુત પાઠમાં ભારત અભિવાદન કરતું એક સુંદર ગીત રજૂ કરવામાં આવ્યું છે એટલે કે આ પાઠનો પ્રકાર શું છે તો પદ્ય પાઠ છે આ ગીતમાં ભારત દેશ વધુ ને વધુ પ્રગતિશીલ બને એવી કામના વ્યક્ત કરવામાં આવી છે લયબદ્ધ શબ્દાવલીઓના પુનરાવર્તનથી આ ગીત સરળતાથી ગાઈ છે છે એટલે કે શકાય હવે આપણે આ કાવ્ય જોઈશું ભારતમ ભારતમ ભવતો ભારતમ શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ શક્તિયુક્તિ યુક્તિ સમૃતમ હવે આ ત્રણ લાઈન નું આપણે ગુજરાતી અનુવાદ જોઈ જઈએ ભારતમ એટલે કે ભારત દેશ ભારતમ ભારતમ એટલે કે ભારત દેશ ભારત દેશ શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ શક્તિ સમૃદ્ધમ એટલે કે ભારત દેશ શક્તિ અને સ્વ વિકાસ સાધવા વાળો અને યુક્તિ વાળો બનો આમ શક્તિ યુક્તિ ભવતો ભારતમ આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો એવી કામના કરવામાં આવી છે હવે હું ગુજરાતી ફરીથી એકવાર બોલી જાઉં ભારત દેશ ભારત દેશ શક્તિથી ભરપૂર ભારત દેશ સ્વ વિકાસ સાધવા માટે યુક્તિવાળો બનો સેના માટે સ્વિકાસ ભારતનો પોતાનો વિકાસ સાધવા માટે કેવો બનો કે અલગ અલગ યુક્તિઓ વાળો બનો આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભારતમ ભારત દેશ શસ્ત્રો અધ્યતન શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ એટલે ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો વિજ્ઞાનની શક્તિને ધારણ કરનારો બનો શાસ્ત્ર ધારકમ એટલે શું તો વિજ્ઞાનની શક્તિને ધારણ કરનારો બનો અને શસ્ત્ર ધારકમ એટલે શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો બનો આમ ભારત શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો બનો ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો વિજ્ઞાનની શક્તિને ધારણ કરનારો બનો આમ ભારત શસ્ત્ર અને શાસ્ત્ર એટલે કે વિજ્ઞાનમાં અધિકાર બનો રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ સંસ્કૃતમ ભારતમ ભારત દેશ સંસ્કારી જીવનશૈલી વાળો રીતિ એટલે સંસ્કારી જીવનશૈલી વાળો રીત રિવાજ એમ બોલીએ ને એ સંસ્કારી જીવનશૈલી વાળો નીતિ સંસ્કૃતમ એટલે નીતિ નિયમો વાળો રીતિ નીતિ સંસ્કૃતમ ભવતું ભારતમ નીતિ નિયમો વાળો સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાઓ ભારત દેશ સંસ્કારી જીવનશૈલી વાળો નીતિ નિયમો વાળો સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાવ કર્મ ને સ્ટિકમ ધર્મ ને સ્ટિકમ કર્મ ધર્મ ને સ્ટિકમ ભવતો ભારતમ ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠા વાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠા વાળો બનો ભારત કર્મ અને ધર્મ બંને પ્રત્યે સદા નિષ્ઠાવાળો બનો કર્મ નેસ્ટિકમ એટલે શું કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ નેસ્ટિકમ એટલે ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો કર્મ અને ધર્મ બંને પ્રત્યે નિષ્ઠાવાળો થાવ ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતો ભારતમ ભારતમ ભારતમ

સિદ્ધ કરનારો થાવ તો આ સુંદર મજાનું આપણા ભારત દેશનો મહિમા ગાન કરતું આ કાવ્ય છે મેં જે પ્રમાણે આ કાવ્યનો રાગ શીખવ્યો છે એ પ્રમાણે તમારે આ કાવ્ય તૈયાર કરવાનું છે સાથે સાથે તમારે તમારી સંસ્કૃતિ નોટમાં ચેપ્ટર નંબર છનું હેડિંગ આપીને શબ્દાર્થ પહેલાં લખવાના ત્યારબાદ શ્લોકનો અનુવાદ લખવાનો ફરીથી શબ્દાર્થ બીજા શ્લોકના લખવાના અને અનુવાદ લખવાનો આવી રીતે પાંચ શ્લોકના શબ્દાર્થના અનુવાદ લખવાનો આ ઉપરાંત હું તમને પીડીએફ મોકલીશ જેમાં પેન્સિલથી ટીક કરેલા જે પ્રશ્નો છે એટલા જ તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને તૈયાર કરવાના છે થેન્ક યુ